नमस्ते बाल मित्रों, राजन्स विद्या संकुल ऑनलाइन टीचिंग क्लास में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 3 में पर्यावरण आसपास विषय में पाठ 11 आपणा वाहनों विषय चर्चा करीशुं। तो चालो जोईए पाठ 11 आपणा वाहनों। रमत, केम छो बाल मित्रो? मजा माने? आजे तो तमे बधा खूब खुश लागो छो ने? बाल मित्रो, मैं तमने आजे कोई रमत रमाडीश एवु कयू हतु, इतले बधा बहु खुश छो ने? आजे आपने मैदान मा जईशु अने एक सरस मजानी रमत रमीशु। रमवा साथे साथे आपने एक सुंदर कविता पण सांभळीशु। हाँ बाळ मित्रो, गम्मत साथे ज्ञान मेळवीशु। तो चालो, बधा तैयार छो ने मैदान मां जवा माटे? बाळ मित्रो, तमने खबर छे, अमे ज्यारे नाना हता त्यारे गामना पादरे बधा मित्रो मळीने आ रमत रमता हता अने खूब मजा करता हता। चालो हवे रमतनी शुरुआत करिए। पहला श्यामल, तू सौथी आगळ हाथमां सीटी लईने उभो रही जा। तेनी पाछळ प्रीति उभी रहेशे, पछी तेनी पाछळ निशांत, तेनी पाछळ निहल, तेनी पाछळ साची अने छेल्ले अभय हाथमां एक झंडी लईने उभो रही जशे। उभा रही गया ने? सरस। हवे तमारी लाइन मां सीधा चालो। आगर पाछर कोई पण लाइन न तोड़े तेनु खास ध्यान राखो। हवे आगर थी श्यामल धीमे धीमे छुक छुक करीने दौड़वानु चालू करशे अने बधा तेनी पाछर दौड़शे। आ छुक 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 एटले शुं जाणो छो? हाँ, समझी गया। आपणे बधा आने आगगाड़ी कहीशुं। आगगाड़ी जोवानी, तेमा बेसवानी, तेमा फरवानी बधाने खूब ज मजा पड़े छे, खरु ने? बाळ मित्रो, तो आजे तमने हुं आ आगगाड़ीनी सुंदर मजानी कविता संभळावीश। तो चालो आजनी आ गम्मत साथे भणतरनी शुरुआत करिए। आगगाड़ी। आवो छोकरा खेल बतावो, छुक छुक रेल गाड़ी चलावो, सीटी वागी सीट पर बैसो, एक बीजानी पीठ पर बैसो, आगळ पाछळ कोई आपणी लाइन न तोड़े, कोई आगळ पाछळ न दौड़े, बधा सीधी लाइन मां चालो, बन्ने आँखो मीची राखो, छुक 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 रेल गाड़ी चलावो, बंद आँखे सगड़ू देखो, आँख खोलता खोवाई जाए, बंद आँखे जोवानी मजा पड़ी जाए। रेल गाड़ी छुक 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 कहता स्टेशन रुक 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 रुक। तपता बढ़ता पाटा ऊपर, अही थी त्या, त्या थी त्या ऊपर, छुक 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 छुक। लाइट करती सर सर सरती, अजवाड़ा मा छुक छुक करती, अंधारा मा छुक छुक करती, बटाटानु खेतर ने रणनी रेत, घरडो खेडूत ने बाजरी नो खेत, खेडूत खेतर लीला मैदान, मंदिर मकान चानी दुकान, रेल गाड़ी छुक 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 कहता स्टेशन रुक 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 रुक
રુક, આવું બધું આવે છે ખૂબ, કોઈ ન મારો જોર થી બૂમ, ફૂલ પગદંડી ઝંડી ફરકે, પાણી કુંડ પંખી ઝુંડ તડકે, ઝૂંપડા ઝાડી ને ખેતી વાડી, ભાગ છુક દોડી ગાડી, કુવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાની આહાટ, ગામમાં મેળા લોકો ના ટોળા, તૂટેલી ભીંતો ઘેટા ના ટોળા, રેલ ગાડી છુક 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 છુક, કહેતા સ્ટેશન રૂક 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 રૂક. બાળ મિત્રો, મજા આવીને કવિતા સાંભળવાની. ચાલો હવે આપણે કવિતા સમજીએ. કાવ્ય પંક્તિ: આવો છોકરા ખેલ બતાવો, છુક છુક રેલ ગાડી ચલાવો, સીટી વાગી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો, આગળ પાછળ આગળ પાછળ, કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે, બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી રાખો, છુક 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 રેલ ગાડી ચલાવો, બંધ આંખે સઘળું દેખો, આંખ ખોલતા ખોવાઈ જાય, બંધ આંખે જોવાની મજા પડી જાય, રેલ ગાડી છુક 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 છુક, કહેતા સ્ટેશન રૂક 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 રૂક. સમજૂતી: બાળ મિત્રો, આવો છુક છુક રેલગાડી ચલાવો, સીટી વગાડો એટલે આ રેલગાડીમાં બેસવા માટે બધા તૈયાર થઈ જાય, બધા એકબીજાની પીઠ પાછળ ઊભા રહી જાઓ, આગળ પાછળ તેની પાછળ તેની પાછળ, એવી રીતે બધા જ એક લાઈનમાં ગોઠવાઈ જાઓ, તમારી લાઈનમાં સીધા ચાલો, આગળ પાછળ કોઈ પણ લાઈન ના તોડે તેનું ખાસ ધ્યાન રાખો, છુક છુક રેલગાડી ચલાવો અને તમારી આંખો બંધ કરી બધું જોવો અને અનુભવો. જ્યારે તમે આંખો ખોલશો તો તે ખોવાઈ જશે, બંધ આંખે તમને તે જોવાની અને અનુભવવાની ખૂબ જ મજા પડશે. ચાલો મિત્રો, દોડો દોડો, પણ જેવું હું કહું કે સ્ટેશન એટલે તરત જ થોભી જાઓ. કેમ ખબર છે? કેમ કે સ્ટેશન આવે એટલે રેલગાડી ઊભી રહી જાય છે, બરાબર ને? પંક્તિ: તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં ઉપર, છુક 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 છુક, લાઈટ કરતી સરસર સરતી, અજવાળામાં છુક છુક કરતી, અંધારામાં છુક છુક કરતી, બટાટાનું ખેતર ને રણની રેત, ઘરડો ખેડૂત ને બાજરીનો ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન, રેલ ગાડી છુક 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 છુક, કહેતા સ્ટેશન રૂક 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 રૂક. બાળ મિત્રો, તમને ખ્યાલ છે આ રેલગાડી ક્યાં ચાલે છે? કોને ખબર છે? મને મને મને. વાહ વાહ, તમને તો બધાને જ ખ્યાલ છે. રેલગાડી તપતા બળતા પાટા ઉપર, એટલે કે લોખંડના પાટા પર ચાલે છે, અહીંથી ત્યાં અને ત્યાંથી બીજે, ત્યાંથી આગળ, તેમ તે છુક છુક કરતી રેલગાડી ચાલ્યા કરે છે. અને હા બાળ મિત્રો, રેલગાડી ક્યાં ક્યાંથી નીકળે છે ખબર છે તમને? નહીં તો સાંભળો. રેલગાડીની આગળ લાઈટ હોય છે,
એટલે તે એ પ્રકાશ પાથરથી સરકતી જાય છે. રેલગાડી રેતના રણ પ્રદેશમાંથી બાજરી વાવેલા ખેતરોની આજુબાજુથી છૂક છૂક કરતી પસાર થાય છે. અંધારામાં અજવાળું ફેલાવતી તે આગળ ને આગળ વધતી જાય છે. આપણી આ રેલગાડી ખેડૂત અને ખેતરો, લીલા મેદાનો બધાને પાર કરતી આગળ વધતી જાય છે. કાવ્ય પંક્તિ મંદિર મકાન ચાની દુકાન આવું બધું આવે છે ખૂબ. હું મારો જોરથી બૂમ ફૂલ પગદંડી ઝંડી ફરકે પાણી કુંડ પંખી ઝુંડ તડકે ઝૂંપડા ઝાડી ને ખેતી વાડી વાદળ ને ધુમાડા ની ગાડી કુવા પાછળ બાગ બગીચા ધોબી ઘાટ નાની હાટ ગામમાં મેળા લોકો ના ટોળા તૂટેલી ભીંતો ઘેટા ના ટોળા રેલ ગાડી છુક 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 કહેતા સ્ટેશન રુક 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 રુક. મિત્રો, રેલગાડી મંદિર મકાનો ચાની દુકાનોની પાસેથી પસાર થાય છે. રેલગાડીમાં બેસીને આ બધું જોવાની ખૂબ જ મજા આવે છે. કોઈ પણ જોરથી બૂમાબૂમ ન કરો, રેલગાડી પસાર થઈ રહી છે. સ્ટેશન પર જ્યારે ઝંડી ફરકે છે એટલે સમજો કે ગાડીને આવવાનો સમય થઈ ગયો છે. સ્ટેશનથી દૂર તમને ખ્યાલ છે રેલગાડી ક્યાં ક્યાંથી પસાર થાય છે? નથી ખબર? ચાલો હું તમને કહું. રેલગાડી પાણી ભરેલા કુંડ પાસેથી, તડકે બેઠેલા પક્ષીઓના ઝુંડ પાસેથી, ઝૂંપડા અને બીજા નાના મોટા ઘરોની બાજુમાંથી પસાર થાય છે. રસ્તામાં આવતા ખુલ્લા મેદાનો, ખેતીવાડીઓ બધાને પાર કરતી છૂક છૂક કરતી આ ગાડી આગળ વધતી જાય છે. જેમ આકાશમાં વાદળના ધુમાડા ચાલતા હોય તેવી જ રીતે રેલગાડી ચાલતી જાય છે. રેલગાડી ખેતરોમાં થઈને કુવા પાછળથી બાગ બગીચા ધોબી ઘાટ ને પસાર કરીને છૂક છૂક કરતી દોડતી જાય છે. અને આ શું છે? અરે, આ તો ગામમાં મેળો ભરાયો છે. મેળામાં કેટલા બધા લોકો ભેગા થયા છે. આ લોકો એવા લાગે છે કે જાણે ઘેટાના ટોળા. આ બધા જ દ્રશ્યો નિહાળતી આ રેલગાડી છુક છુક કરતી કરતી આગળ ને આગળ ચાલતી જાય છે. અને સ્ટેશન આવતા જ રૂક 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 કરતી રોકાઈ જાય છે. અને થોડી વારમાં ફરી છુક છુક કરતી ચાલવા લાગે છે અને નવી નવી જગ્યાઓ પર જવા લાગે છે. હા, તો બાળમિત્રો, મજા આવીને આ સુંદર મજાની કવિતા ભણવાની? પ્રવૃત્તિ, ચાલો હવે આપણે આ કવિતા પરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવીએ. તમને કવિતા કેવી લાગી? બોલો બાળ મિત્રો, કોણ કહેશે? બહુ મજા આવી, ખરું ને મિત્રો? સરસ. ચાલો હવે મને એ કહો કે તમે આ ગાડીમાં મુસાફરી કરી છે? પ્રીતિ, તું કહે. હા ટીચર, મેં આ ગાડીમાં ઘણીવાર મુસાફરી કરેલી છે. હું અમદાવાદથી મુંબઈ સુધી આ ગાડીમાં બેસીને ગયેલી છું. સરસ. મિત્રો, કવિતામાં
લોખંડના રસ્તાઓનો ઉલ્લેખ હતો. તો લોખંડના રસ્તાઓનો અર્થ શું થાય? રેલવે ટ્રેક. લોખંડના રસ્તાઓનો અર્થ રેલવે ટ્રેક એવો થાય છે જેના પરથી ટ્રેન રોજ પસાર થાય છે. લોખંડના પાટા પર જ ટ્રેન ચાલી શકે છે. જો લોખંડના પાટા ના હોય તો ટ્રેન ચાલી શકે નહીં. આમ લોઢાની સડક જ તેનો સાચો રસ્તો છે. બાળ મિત્રો, આ ગાડી ક્યાં ક્યાંથી પસાર થઈ હતી? શ્યામલ, તું કહે તો. આ ગાડી રેતના રણ, બટાટાનું ખેતર તેમજ લીલાછમ મેદાનોમાંથી પસાર થઈ હતી. તે મંદિર, મકાન, ચાની દુકાન, પુલ, પગદંડી, પાણીના કુંડ, પંખીના ઝુંડ, ઝૂંપડા, ઝાડી, બાગ બગીચા, ધોબી ઘાટ, ગામના મેળામાં ભેગા થયેલા લોકોના ટોળા વગેરે પાસેથી તેમજ કુવા પાછળથી પસાર થઈ હતી. બિલકુલ સાચું. મિત્રો, આ કવિતામાં આ ગાડીની વાત કરવામાં આવી છે, પણ એ સિવાય આપણે અલગ અલગ વાહનોમાં મુસાફરી કરીએ છીએ, જેમ કે બસ, મોટરગાડી, સ્કૂટર, સાયકલ, મોટરસાયકલ, ઘોડાગાડી, રિક્ષા, વિમાન, જહાજ, બળદગાડું વગેરેમાં મુસાફરી કરીએ છીએ. આજે મને કહો કે તમે લોકો રજાઓમાં ક્યાં જાઓ છો અને કેવી રીતે મુસાફરી કરો છો તે કહો. વેકેશનમાં હું મારા કાકાના ઘરે દિલ્હી રેલગાડીમાં બેસીને ગઈ હતી. રેલવે સ્ટેશનથી કાકાના ઘરે જવા અમે દર વર્ષે બસનો ઉપયોગ કરતા હતા, પરંતુ આ વર્ષે અમને એક નવો જ અનુભવ થયો. તમને ખબર છે એ અનુભવ શું હતો? મેટ્રો ટ્રેનનો. અમે સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસીને દિલ્હીમાં કાકાના ઘરે પહોંચ્યા. આ મેટ્રોમાં બેસી ખૂબ જ આનંદની અનુભૂતિ મને થયેલી. આ મેટ્રો ટ્રેન ભૂગર્ભના રસ્તાઓમાં એટલે કે ટનલમાં ચાલતી હતી અને ટીચર, ટનલની ઉપરથી પસાર થતી મોટરગાડીનો અમને મેટ્રો ટ્રેનમાં ખ્યાલ પણ આવતો ન હતો. આમ દિલ્હીની આ વર્ષની મુસાફરી ખૂબ જ સરસ રહી. મારી ફોઈના લગ્ન હતા, તેથી ઘરમાં બધા સગા સંબંધીઓ આવ્યા હતા. હું બધાને મળી ખૂબ આનંદમાં હતો. મને તો ખાવા પીવાની અને રમવાની ખૂબ જ મજા આવતી હતી. મારો મોટો ભાઈ જે અમેરિકા રહે છે તે વિમાનમાં બેસીને ભારત આવ્યો હતો. તે અમેરિકાથી અહીં એક જ દિવસમાં પહોંચી ગયો હતો અને અમે લગ્નમાં ખૂબ મજા કરી હતી. મારા ફોઈ લગ્ન કરી પોતાના ઘરે ડોલીમાં બેસીને જતા હતા ત્યારે તે ખૂબ જ સુંદર લાગતા હતા. હું મે મહિનાના વેકેશનમાં મારા નાની માને ત્યાં કેરેલા ગઈ હતી. મને તો કેરેલા બહુ જ ગમે છે. તમને ખબર છે મારા નાની જ્યાં રહે છે ત્યાં બધી જ બાજુ પાણી જ પાણી છે. આથી ત્યાં જવા માટે બસ કે મોટરગાડીનો ઉપયોગ થઈ શકતો નથી. ત્યાં જહાજમાં, હોડીમાં બેસીને જ જવું પડે છે. આથી અમે હોડીમાં બેસીને નાનીમાના ઘરે પહોંચ્યા. મને તો થોડું અનોખું લાગ્યું, પરંતુ સાથે સાથે મજા પણ આવી ગઈ. હું વેકેશનમાં મારા પરિવાર સાથે શિમલા ગયો હતો. અમે શિમલા જવા માટે બસની મુસાફરી કરી હતી.
શિમલાના વાંકા ચોકા રસ્તાથી બસ સરખી રીતે પસાર થતી રહી. બસમાં બેઠા બેઠા જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ જ ડર લાગતો હતો. અમે શિમલા પહોંચ્યા ત્યાં સુધીમાં દાદીમા ખૂબ જ થાકી ગયા હતા અને શિમલામાં ચાલવાનું ઘણું હતું. આથી મારા દાદીને અમે ઘોડા પર સવારી કરાવી જેથી તેમને ચાલવું ના પડે. પણ હું તો થાક્યો જ નહીં. મને તો ચાલવાનું, દોડવાનું, રમવાનું ઘણું જ ગમે છે અને અમે બધાએ ખૂબ જ મજા કરી. હું અને મારા માસી, ખાલા બંને એકબીજાથી ખૂબ જ નજીક રહીએ છીએ. તેમનું ઘર અમારા ઘરથી ખૂબ જ નજીક છે. આથી મને જવામાં ખૂબ જ સરળતા રહે છે. જ્યારે પણ મારે એમના ઘરે જવાનું હોય તો હું મારી સાયકલ ઉપર બેસીને ત્યાં જતી રહું છું. જ્યારે મારી મમ્મી અને નાના ભાઈ ત્યાં જવાના હોય છે તો તેમને ત્યાં જવા માટે સાયકલ રિક્ષામાં બેસીને જવું પડે છે. હું આ વર્ષના વેકેશનમાં મારા મામાના ઘરે એટલે કે ગામડે ગયો હતો. હું રેલગાડીમાં બેસીને મામાના ગામ પહોંચ્યો. રેલવે સ્ટેશનથી મામાના ઘર સુધી જવા માટે ત્યાં બસ કે રિક્ષા જતી ન હતી, એટલા માટે મેં બળદગાડામાં બેસવાની તૈયારી કરી અને મામાના ઘરે જવા માટે તૈયાર થયો. બળદગાડું ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યું. ગામડે જવાના રસ્તાઓમાં લીલાછમ ખેતરો જોવા મળ્યા. હું આ લીલાછમ ખેતરો જોઈ આનંદમાં આવી ગયો. બળદો જેમ જેમ આગળ ચાલતા જાય તેમ તેમ ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ રણકતો હતો અને આ અવાજ આ વાતાવરણમાં ખૂબ જ આનંદ આપતો હતો. હું આ આનંદમાં ખોવાઈ ગયો હતો. હા તો બાળ મિત્રો, મજા આવીને આ બધાની રજાની અને મુસાફરીની અલગ અલગ વાતો સાંભળવાની. સરસ, તો હવે આગળ વધીએ. પ્રવૃત્તિ. અહીં બાળકોએ મુસાફરી કરવા માટે મેટ્રો ટ્રેન, સાયકલ, હોડી, બસ, રેલગાડી, વિમાન, બળદગાડા વગેરે વાહનોનો ઉપયોગ કર્યો છે. પ્રવૃત્તિ. તમે નીચે આપેલી જગ્યાઓએ તમારા ઘરેથી કેવી રીતે જશો? ચાલો તમે બધા વારાફરથી બોલો અને હું અહીં બોક્સમાં લખીશ. જેમ કે હું મારા ઘરેથી બજારમાં જવા માટે મારી સાયકલનો ઉપયોગ કરીશ. હું મારા મિત્રને ત્યાં જવા માટે સ્કૂટરનો ઉપયોગ કરીશ. હું મારા નાનીના ઘરે જવા માટે મોટર ગાડીમાં બેસીને મુસાફરી કરીશ. હું દરિયાઈ વિસ્તારની મુસાફરી સ્ટીમરની મદદથી કરીશ. હું મારા ઘરેથી શાળાએ જવા માટે સ્કૂલ બસનો ઉપયોગ કરું છું. હું અને મારા ઘરના લોકો પહાડી વિસ્તારમાં રહેતા અમારા સગા સંબંધીના ઘરે બસમાં મુસાફરી કરીને જઈએ છીએ. હું નદીમાં જવા માટે હોડીની મદદથી નદીમાં મુસાફરી કરું છું. આમ બાળ મિત્રો, આપણે જોયું ને, અલગ અલગ જગ્યાએ પહોંચવા માટે અલગ અલગ પ્રકારના વાહનોની મદદ લેવામાં આવે છે. પ્રવૃત્તિ. દરેક ચિત્રની સામે આપેલ વાહનોના ઉપયોગ લખો. આપેલી જગ્યામાં બીજા વાહનોના ચિત્રો દોરો. શાના માટે ઉપયોગમાં લેવાય છે તેના નામ લખો. શું તમામ વાહનો મુસાફરી માટે વપરાય છે? વાહન, તેનો ઉપયોગ. રેકડી, લારી. આ શું છે? આ વાહનનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. શાક માર્કેટમાં સૌથી વધુ રેકડીનો ઉપયોગ થતો જોવા મળે છે. શાકભાજી, ખાણીપીણીની વસ્તુઓ,
ઘર વપરાશની વસ્તુઓ, ફળો, ફૂલો વગેરે આ લારીમાં ભરીને ફેરિયાઓ વેચતા હોય છે. નાનો મોટો સામાન ફેરવવામાં આનો ઉપયોગ થાય છે. આ વાહનનો ઉપયોગ મુસાફરી માટે થતો નથી. ટપાલ ગાડી, પોસ્ટલ વેન. આ ટપાલ ગાડી પોસ્ટલ વેન છે. ટપાલ ગાડીનો ઉપયોગ પોસ્ટ ઓફિસોમાં થાય છે. પોસ્ટ ઓફિસમાંથી ટપાલ, પાર્સલ, ડિમાન્ડ ડ્રાફ્ટ વગેરેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. પોસ્ટલ વેનના ઉપયોગથી કામ સરળ બને છે. ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટપાલો વગેરે પહોંચી જાય છે. આ વાહનનો ઉપયોગ મુસાફરી માટે થતો નથી. વિકલાંગ સાયકલ. આ વિકલાંગ માટેની સાયકલ છે. શારીરિક રીતે અસમર્થ લોકો, જેને ચાલવામાં તકલીફ છે, તે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આનો ઉપયોગ કરે છે. ટ્રેક્ટર. આ ટ્રેક્ટર છે. ટ્રેક્ટરનો ઉપયોગ ખેતીમાં થાય છે. આપણો દેશ ભારત ખેતી પ્રધાન દેશ છે, તેથી ખેતીમાં ખૂબ જ ઉપયોગી વાહન ટ્રેક્ટર છે. ગામડામાં વાહન વ્યવહારની પૂરતી સુવિધા ન હોવાથી લોકો એક ગામથી બીજા ગામ જવા માટે પણ આ વાહનનો જ ઉપયોગ કરે છે. ટ્રેક્ટરનો ઉપયોગ ખેતર ખેડવામાં થાય છે. બસ. આ બસ છે. આ વાહનનો ઉપયોગ રોજ હજારો કે લાખો લોકો કરતા જોવા મળે છે. બસ એ રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતું મુસાફરીનું વાહન છે. નાના મોટા દરેક ગામડા અને શહેરમાં કામ ધંધા, નોકરી કે બિઝનેસ માટે મુસાફરી કરતા લોકો માટે બસ ખૂબ જ ઉપયોગી વાહન ગણાય છે. એમ્બ્યુલન્સ. આ એમ્બ્યુલન્સ છે. એમ્બ્યુલન્સનો ઉપયોગ હોસ્પિટલમાં થાય છે. બીમાર પડેલી વ્યક્તિને જલ્દીથી જલ્દી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ એમ્બ્યુલન્સ કરે છે. નાની મોટી પ્રાથમિક સારવાર દર્દીને આ એમ્બ્યુલન્સમાં જ આપવામાં આવે છે, જેથી દર્દીને દુખાવામાં રાહત થાય અને તે હોસ્પિટલ સુધી પહોંચી શકે. એમ્બ્યુલન્સના ઉપયોગથી સમયસર સારવાર મળતા લોકોનો જીવ બચી જાય છે. સ્કૂલ બસ. આ વાહનથી તો તમે બધા પરિચિત જ છો, ખરું ને? આ સ્કૂલ બસ છે. તમારા જેવા શાળામાં ભણતા નાના નાના વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ અને શાળાથી ઘરે પહોંચાડવાનું કામ આ સ્કૂલ બસ કરે છે. તેની મદદથી વિદ્યાર્થીઓ સલામત રીતે અને સમયસર શાળાએ તેમજ ઘરે પહોંચી શકે છે. આમ ઉપર આપેલ બધા જ વાહનો ઉપયોગી અને મહત્વના છે, જેનો ઉપયોગ લોકોના જીવનને સરળ બનાવે છે. જોયું ને બાળ મિત્રો, આપણે કેટલા બધા વાહનો વિશે જાણકારી મેળવી. ચાલો હવે આવી જ એક બીજી પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. જુઓ, અહીં આપેલા કોષ્ટકમાં વાહનોના નામ આપેલા છે. તેની બાજુમાં એક ખાનું આપેલું છે. તેમાં આપણે પૈડાની સંખ્યા લખીશું અને તેની બાજુમાં આપેલા ખાનામાં તે વાહનના ઉપયોગ લખીશું. વાહનનું નામ, પૈડાની સંખ્યા, ઉપયોગ. બસ, ચાર પૈડા. મુસાફરી કરવા, પ્રવાસ જવા માટે, જાન લઈ જવા માટે. બળદગાડું, બે પૈડા. ખેતર ખેડવા માટે, ખેતરમાં સામાન લાવવા અને લઈ જવા માટે.
रिक्षा, ત્રણ પૈડા, મુસાફરી કરવા માટે, માલ સામાન અને પેસેન્જરને લાવવા લઈ જવા માટે, રેલવે એક ડબ્બાની ચાર પૈડા, તે મુજબ જેટલા ડબ્બા હોય તે પ્રમાણે, મુસાફરી કરવા માટે, માલગાડી, માલ સામાનની હેરફેર કરવા, વિમાન ચાર થી દસ પૈડા, विदेश मुसाफरी करवा, झड़पी मुसाफरी करवा, पैदल रिक्शा, त्रण पैडा, माल सामाननी हेरफेर करवा माटे मुसाफरी करवा। जुओ कोष्टक मां वाहनना नाम मां बस लखेलू छे। जोई छे ने बधाए? तो बस मां केटला पैडा होय? चार, खरु ने? બસ નો ઉપયોગ મુસાફરી કરવા, પ્રવાસ જવા માટે અને જાન લઈ જવા માટે કરવામાં આવે છે। કોષ્ટકમાં બીજા વાહનનું નામ બળદગાડું લખેલું છે। બળદગાડાની કેટલા પૈડા હોય ખબર છે? બે પૈડા। અને બળદગાડું કયા ઉપયોગમાં લઈ શકાય? ખેતર ખેડવામાં અને ખેતરી માલ સામાન લાવવા અને લઈ જવા માટે થાય છે, ખરું ને? વાહનોના નામમાં ત્રીજું રિક્ષા આપેલું છે। જોઈ છે ને બધાએ? તો કહો તો રિક્ષાને કેટલા પૈડા હોય છે? ત્રણ। અને રિક્ષાનો ઉપયોગ મુસાફરી કરવા, માલ સામાન અને પેસેન્જરને લાવવા લઈ જવા માટે કરાય છે। હવે જુઓ રેલવે લખેલું છે। આને તો છુક છુક ગાડી પણ કહેવાય। મજા આવે ને આમાં બેસવાની? તેને કેટલા પૈડા હોય ખબર છે? મિત્રો, તેના એક ડબ્બાને ચાર પૈડા હોય છે। તેવી રીતે જેટલા ડબ્બા હોય તે પ્રમાણે પૈડાની સંખ્યા હોય છે। રેલવેનો ઉપયોગ તમે જાણો છો? રેલવે મુસાફરી કરવા માટે અને માલગાડી એ માલ સામાનની હેરફેર કરવા માટે ઉપયોગી છે। હવે વાહનોના નામમાં વિમાન લખેલું છે। કેવું આકાશમાં ઊંચે ઊંચે ઉડે છે, હે ને? જોયું છે ને તમે બધાએ? તો વિમાનને કેટલા પૈડા હોય તે તો ખબર જ હશે, હે ને? નથી ખબર? સારું, ચાલો હું તમને કહું। વિમાનને ચાર થી દસ પૈડા હોય છે અને વિમાનનો ઉપયોગ વિદેશ મુસાફરી કરવા અને ઝડપથી કોઈ જગ્યાએ પહોંચવા માટે કરાય છે। વાહનોના નામમાં છેલ્લું પેડલ રિક્ષા લખેલું છે। પેડલ રિક્ષાને કેટલા પૈડા હોય છે? ત્રણ। પેડલ રિક્ષાનો ઉપયોગ માલ સામાનની હેરફેર કરવા અને મુસાફરી કરવા માટે થાય છે। તમારી પોતાની આગગાડી। ખાલી દિવાસળીના બોક્સનો ઉપયોગ કરી ચિત્રની મદદથી તમારી રમકડાની આગગાડી બનાવો। બનાવતા આવડશે? ઓહો, નહીં આવડે? ચાલો હું તમને એક ગીતની મદદથી આગગાડી બનાવતા શીખવાડું। ચાલો ગીત સાંભળો। મોટું ખોખું બનાવી દીધું, એન્જિન મોટું, સૌથી આગળ મોટું ખોખું બનાવી।
સૌ પ્રથમ ચાર દિવાસળીના થાલી ખોખા લો. એમાં એક મોટું ખોખું લેવું. તેનું એન્જિન બનાવીશું. હવે દરેક ખોખાને ખોલી નાખો અને તેના ઉપરના ભાગમાં આ રીતે રમકડાના પૈડા લગાડવા. મોટા ખોખાને સૌથી આગળ રાખો. તેનો માત્ર ઉપરનો ભાગ જ લો. હવે તેની અંદર બીજા ખોખાનો અંદરનો ભાગ અડધો ગોઠવો. આ જ રીતે એકની અંદર એક, એ રીતે ચારેય ખોખાને ગોઠવી દો. એન્જિન વાળા ખોખાની ઉપરની તરફ અને જમણી તરફ એટલે કે આગળની તરફ બે બે દિવાસળી અહીં બતાવી છે તેમ ગોઠવો. બસ, હવે બની ગઈ આ ગાડી. ચાલો હવે ચલાવો તો. વાહ, કેવી સરસ ચાલે છે, ખરું ને? મજા આવી ગઈ ને બાળ મિત્રો? આ રીતે તમારી જાતે બીજી કેટલીક પ્રવૃત્તિઓ કરો. પ્રવૃત્તિ, જો કોઈ છૂક છૂક અવાજ કરે તો તમે તરત જ કહી શકો કે તે આગ ગાડીનો અવાજ છે. નીચે આપેલા અવાજો પરથી તમે વાહનોના નામ કહી શકો. આ કવિતામાં આપણે છૂક છૂક ગાડી વિશે ભણી ગયા. તેવી રીતે પીપ પીપ અવાજ કોણ કરે છે? કોણ કહેશે મને? બોલો બોલો. મોટર ગાડી. હા, આ મોટર ગાડીનો અવાજ છે. હવે પોમ પોમ કરીને કોણ ચાલે છે, કહો જોઈએ? ટ્રક. હા, પોમ પોમ કરીને ટ્રક રસ્તા પર ચાલે છે. ટપ ટપ કોણ અવાજ કરે છે, કહો તો? ઘોડા ગાડી. સરસ, સાચું કહ્યું. ટપ ટપ કરતા ઘોડા ગાડી ચાલે છે. અને ઘર ઘર કરતો અવાજ કયા વાહનનો છે, કહો તો મને? મોટરસાયકલનો. સાચો છે તારો જવાબ. ઘર ઘર કરીને મોટરસાયકલ ચાલે છે. હવે કહો તો છેલ્લો પ્રશ્ન, ટ્રેન ટ્રેન કરીને કયું વાહન ચાલે છે? ટ્રેન ટ્રેન કરીને સાયકલ ચાલે. છલો મનો છે સાયકલની ઘંટડી ટ્રિન ટ્રિન એવો મીઠો અવાજ કરે છે. આમ દરેક વાહન પોતાના અલગ અલગ અવાજના લીધે જાણીતા છે અને અવાજથી આપણે તેમને ઓળખી શકીએ છીએ. જે લોકોની આંખોની રોશની નથી તેઓ વાહનોના અવાજ પરથી તેમને ઓળખે છે. આ બધા એક એક વાહનોના અવાજ છે. જો બધા વાહનો એક સાથે રસ્તા પર દોડતા હોય તો કેવો અલગ અલગ અવાજ થાય? શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય? તમે ક્યાં વધારે અવાજ સાંભળ્યો છે? શું તમને વધારે અવાજ પસંદ છે? કેમ મિત્રો, સવારે ઓફિસ કે કામ ધંધાએ જવા નીકળતા લોકો પોતાના સ્કૂટર, કાર, બાઇક જેવા અલગ અલગ વાહનો સાથે નીકળતા હોય છે અને સવારના સમયે રસ્તા પર આટલા બધા વાહનો એક સાથે નીકળવાથી ખૂબ જ અવાજ ઘોંઘાટ થાય છે. આ ઘોંઘાટ રસ્તા પર દોડતા વાહનોના લીધે થાય છે. ઘોંઘાટ એટલે મોટે મોટેથી થતો અવાજ જે કોઈ પણ વ્યક્તિને ગમતો નથી. ઘોંઘાટથી લોકોના મગજમાં અણગમો જન્મે છે. વધારે પડતો અવાજ કે ઘોંઘાટ ગુસ્સો અને ચીડિયા પણ ઉત્પન્ન કરે છે. તેને લીધે માથું દુખવા લાગે છે. આવા અવાજો જાહેર સ્થાનો પર વધારે થતા જોવા મળે છે. જેમ કે સવાર સાંજ રસ્તા પર વિવિધ વાહનોનો અવાજ, એરપોર્ટ પર પ્લેનનો અવાજ, મેળામાં ચાલતા ચગડોળના અવાજ વગેરે. આ ચિત્રમાં શું જોઈ શકાય છે?
આ ચિત્રને જોઈને કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવીએ. આ ચિત્રમાં એક મોટી ઇમારત છે. અરે, આ ઇમારતમાં તો આગ લાગેલી છે અને ત્યાં નીચે જ એમ્બ્યુલન્સ ઊભી છે. બાજુમાં જ લાલ બંબા વાળા પણ આવી ગયા છે અને આ લાગેલી આગને બુઝાવવા માટે પ્રયત્ન કરતા દેખાય છે. વળી પોલીસની વાન પણ ઉભેલી છે. ચિત્રમાં તમે કયા કયા વાહનો જોઈ શકો છો? ચિત્રમાં એમ્બ્યુલન્સ અને લાયબંબાની ગાડી તેમજ પોલીસની વાન જોઈ શકાય છે. આ બધા વાહનો વધુ પડતા શાના માટે વપરાય છે? આ બધા વાહનો વધુ પડતા જ્યારે કોઈ અકસ્માત થાય ત્યાં વપરાય છે. જ્યારે કોઈ કુદરતી કે કૃત્રિમ આપત્તિ આવી પડે અને કોઈનો જીવ જોખમમાં આવી જાય ત્યારે આ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આ વાહનો તત્કાલીન સેવામાં ઉપયોગી પુરવાર થાય છે. આ બંનેનો સદુપયોગ થાય તો ઘણા લોકોનું જીવન બચાવી શકાય છે અને જરૂરિયાતના સમયે તેનો પૂરેપૂરો લાભ મળી શકે છે. પ્રવૃત્તિ: ઉપર આપેલા ચિત્રમાં આપેલા બોક્સ જુઓ, તેમને સાચા ક્રમમાં દોરો અને રંગ પૂરો. આ માટે પન પેજનો ઉપયોગ કરવો. તમને શું જોવા મળ્યું તેનું નામ લખો. બાળમિત્રો, ઉપર આપેલું ચિત્ર જુઓ, તેમાં કુલ 12 ભાગ પાડવામાં આવ્યા છે. તમારે આ 12 ભાગને